આગળ વાત કરીએ તો વડા ગામથી ગુમ થયેલો એક બાળક થરાદના લેડાવ ગામમાંથી મળી આવ્યો. વારંવાર ગાબડાઓ પડવાથી ખેડૂતોને પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. માયનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણીનો બેફામ વેઠફાટ થઈ રહ્યો છે. હલકી ગુણવત્તાના માલસામાનના વપરાશથી કેનાલમાં ગાબડા સતત પડી રહ્યા છે. બનાસકાંઠામાં સુઈગામ તાલુકાના બેણબ ગામની સીમમાંથી પસાર થતી માયનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ઊભા પાકો ઉપર પાણી ફરી વર્યા છે. ખેતરમાં પાણીના ભરાવાથી ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાની કામગીરીને કારણે વારંવાર કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં પાક નુકસાનની સાથે પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે. થાનાજી રાજપૂત, ZS TV, થરાદ.